નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ એક બહુ સરસ કોમેન્ટ આવી છે કે હું તમારી સાથે મોબાઈલ સ્લિંગ બેગ શેર કરું તો મને બહુ જ ગમ્યું કે તમે મને કીધું કે હું આ બનાવું તમે મને આવી રીતના કોમેન્ટ કરીને કહી શકો છો હું જરૂર કોશિશ કરીશ તમારી બધી ડિમાન્ડ પૂરી કરવાની આ એક કપડું છે મારી પાસે બ્લાઉઝ પીસનું એને ઉપયોગ કર્યા પછી એ આટલું વધેલું છે મારી પાસે એનામાં બહુ સરસ અહીંયા કાને લેસ છે તો આજે એક સરસ હું સ્લિંગ બેગ તમારી સાથે શેર કરીશ જેને બનાવી ખૂબ 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 જ આસાન છે બહુ જ સરસ તરીકાથી ડબલ પોકેટવાળી બનાવશું આપણે અને એને તમે છે ને સિલાઈ તમને નથી આવડતી પહેલીવાર બનાવવાના છો તો પણ બનાવી લેશું એટલી સહેલી છે અને તમને બહુ જ ગમશે તો તમે વધેલા બ્લાઉઝ પીસના કપડાનો ઉપયોગ કરીને અથવા તો કુર્તીનું વધેલું કપડું હોય એનો ઉપયોગ કરીને બનાવી શકો છો બહુ જ સરસ બનશે તો ચલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે ઉપયોગી લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જે કપડું હતું એને કાપીને બે હિસ્સામાં મેં ડિવાઈડ કરી નીચે ફોમ અને નોનવન લગાવીને ચારે બાજુ સિલાઈ કરી લીધી છે તમારી પાસે ફોમ ન હોય તો તમે જે પ્લાસ્ટિક બોરી આવે છે એનો ઉપયોગ કરી શકો અને આવી રીતના દસ બાય બાર ઇંચનું આ મારી પાસે બે રેડી પીસ છે હવે આપણે દસ ઇંચની એક જીપ લેવાની છે અને જીપને આવી રીતના કપડાંની ઉપર ઉલટી રાખશું અને પછી અહીંયા સીધી સિલાઈ કરી અટેચ કરશું બીજી સાઈડ ફેરવીને અહીંયા દબાવતા આપણે એક પ્રેસ્ટીચ કરી લેશું કે હવે આપણે કપડાને આવી રીતના જીપની ઉપર રાખવાનું છે અને પછી અહીંયા પણ સીધી સિલાઈ કરવાની છે તો જ્યારે સિલાઈ કરવું ને ત્યારે તમે જીપને ઉપરની સાઈડ રાખજો એટલે ચેન ઉપરની સાઈડ રાખીને સિલાઈ કરવાની તો બહુ સારી ફિનિશિંગ આવશે હવે અહીંયા પણ આપણે પ્રેસ્ટીજ કરી લેશું અને પછી રનરને એડ કરી લેશું તો હવે રનર એડ કરવું બહુ સહેલું છે તમારે આવી રીતના એક હિસ્સાને પહેલાં નાખવાનું પછી બીજા હિસ્સાને ધક્કો મારવાનો ચેનના અને આવી રીતના ધીમે ધીમે આગળ ખેંચી લેવાનું તો બહુ સહેલાઈથી રનર પણ તમારું એડ થઈ જશે અને હવે જો આપણે આને ઊંધું કરી લેવાનું છે અને પછી આવી રીતના આપણે એને સેટ કરશું ચેનની અને જે બોર્ડરવાળો હિસ્સો હતો ને એને આપણે ઉપરની તરફ રાખવાનું છે મતલબ ગમે એક સાઈડ એ રાખવાનું છે અને પછી આવી રીતના એને સેટ કરીને બંને બાજુથી આપણે સિલાઈ કરી લેશું તો મેં સિલાઈ કરી લીધી છે હવે કાંઈ પણ સાઈડથી તમને એક્સ્ટ્રા લાગે તો એને કાપીને અહીંયા કને સીધું કરી લેવાનું છે એના પછી લેવાની છે એક સ્ટ્રીપ નોનવનની જો તમારી પાસે નોન વન નહીં હોય તો પણ તમે અહીંયા કંઈક કોઈ પણ સાદું કપડું ઉપયોગ કરી શકો છો અને એનો અસ્તર તરીકે ઉપયોગ કરી શકો ને આવી રીતના બંને બાજુ ફિનિશ કરવાનું છે હવે આને આપણે રનર પાસેથી ઓપન કરીને સીધું કરી લેશું તો એક સરસ પાઉચ આપણી પાસે બનીને તૈયાર છે આવી જ રીતના જે બીજો ટુકડો છે તેનામાંથી પણ આપણે પાઉચ રેડી કરી લેશું તો હવે આ બે પાઉચ રેડી છે એના પછી આપણે આની સ્ટ્રાપ રેડી કરવાનું છે એટલે કે હેન્ડલ તો એના માટે તમે કોઈ રેડીમેડ પટ્ટી પણ વાપરી શકો અથવા તો આવી રીતના કપડાંને પણ વાળીને બનાવી શકો તો ફોર્ટી નાઇન ફોર ઇંચનું આ કપડું મેં લીધું છે અને એને આવી રીતના વાળીને હું સિલાઈ કરી લઈશ તો આ તૈયાર થઈ ગઈ છે સ્ટ્રેપ હવે આપણે શું કરવાનું છે જો કોઈ એક પાઉચ લેશું એને ઉપરથી એક ઇંચ પર માર્ક કરવાનું અને સાઈડથી પણ એક ઇંચ પર માર્ક કરવાનું તો આવી રીતના બંને સાઈડથી આપણે માર્કિંગ કરી લેશું તો હવે જે આ પોઈન્ટ છે ત્યાં આપણે આ સ્ટ્રેપ બનાવી છે વાળીને એને આવી રીતના રાખશું અને ત્યાં સિલાઈ કરવાની છે તો સિલાઈ કરવા માટે આપણે ચેનને ખોલી લેવાની છે અને પછી આવી રીતના પકડી કપડું ના આવે નીચેની સાઈડનું એવી રીતના બંને બાજુ અટેચ કરી લેશું તો આ જુઓ મેં અહીંયા અટેચ કરી લીધી છે હવે આપણે બીજું પાઉચ લેવાનું છે અને એને આવી રીતના સેટ કરશું જરા પણ ઉપર નીચે ન થાય તેનું ધ્યાન રાખવાનું ને આવી રીતના એકદમ સેન્ટરમાં બંનેને પકડી અને બંનેની ચેન ખુલ્લી રાખીને આવી રીતના આપણે અહીંયા કને એક સીધી સિલાઈ કરી લેશું તો આ જુઓ મેં આવી રીતના અહીંયા સિલાઈ કરી લીધી છે બહુ જ સહેલાઈથી થઈ જશે અહીંયા બહુ મુશ્કેલી નથી પડતી તો આવી રીતના દેખાશે તો સિલાઈ થઈ ગઈ છે તો તમે હવે જોઈ શકો છો બહુ જ સરસ ડબલ પોકેટવાળું આ આપણું ટ્રેડિશનલ સ્લિંગ બેગ તૈયાર છે તો તમે તમારા મનપસંદ કપડાંનો ઉપયોગ કરીને બહુ જ સહેલાઈથી આવી રીતના બેગ બનાવી શકો છો તો આશા કરું છું કે તમને આ બેગ અને વિડીયો બહુ પસંદ આવ્યો હશે તમારા માટે ઉપયોગી હશે જો તમે પહેલાં ક્યારેય સીવ્યું ના હોય તો પણ જરૂર ટ્રાય કરજો બહુ સહેલી રીત છે તમારી પાસે બહુ સરસ બની જશે તો મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો છે પસંદ આવ્યો છે તો લાઈક કરજો વધારેને વધારે શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશો આવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી જય મહાદેવ